સુરત જિલ્લાના માંગરોળ ખાતે દક્ષિણ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન દ્વારા આઈપીએલ પદ્ધતિથી લિંક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના યુવા ક્રિકેટરોમાં છુપાયેલી ક્રિકેટની પ્રતિભા બહાર આવી તેમને પ્રોત્સાહન આપવા માટે દક્ષિણ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ દ્વારા માંગરોળ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઈપીએલ પદ્ધતિથી ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ ઇસ્માઇલભાઈ મતાદાર અને સ્થાનિક આગેવાનો મહેબૂબભાઈ રાવત, મકસૂદભાઈ માંજરા, ઝુબેરભાઈ બોબાદ, ઇબ્રાહીમભાઈ સફારી, અસલમ બોબાદ, હમીદ મહિડા, સરફરાઝ ઉમર વગેરે આગેવાનો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મહેનત કરી રહ્યા છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ માંગરોળ ખાતે આવેલ મોટા બોબાદ ક્રિકેટ સ્ટેડિયમ ઉપર રમાશે. શ્રીમદ તાપીથી નર્મદા વચ્ચેના વિસ્તારની ક્રિકેટ ટીમો ભાગ લેશે. મોટા મિયા માંગરોળ એક ક્રિકેટ લવર છું અને આયોજક પણ છું. હવે આ જે ટુર્નામેન્ટ છે એ સાઉથ ગુજરાત ક્રિકેટ એસોસિએશન આયોજિત ટોરન્ટો પ્રીમિયર લીગ નામ આપ્યું છે. આમાં આઈપીએલની પદ્ધતિથી અમે આ ટુર્નામેન્ટ રમાડવા જઈ રહ્યા છીએ. કુલ 8 ફ્રેન્ચાઇઝ છે અને 8 ફ્રેન્ચાઇઝની અંદર તાપીથી લઈ નર્મદા સુધીના જે ગામડાઓ છે તેમાંથી અને ખોલવણ અમે એડ કર્યું છે. એમાં જે રો ટેલેન્ટ છુપાયેલી છે એ રો ટેલેન્ટને અમે ઉપર લાવીશું અને 8 ફ્રેન્ચાઇઝીના માધ્યમથી આપણે ટોટલ 19 મેચ રમાડવાની છે. આ 19 મેચ જે છે એ બે ગ્રુપની અંદરમાં રમાડવામાં આવશે અને એની અંદરમાંથી જે સારા ખેલાડીઓ ઉપર આવશે એમને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી પહોંચાડવાનો અમારો પ્લાન છે. અને આ તમામ મેચો માંગરોળ ખાતે આવેલ મોટા બોબાદ ક્રિકેટ સ્પોર્ટ્સની અંદરમાં રમાડવામાં આવશે. આજના કાર્યક્રમ સંદર્ભમાં જણાવશો આપનું નામ. મારું નામ ઇસ્માઇલ મતાદાર છે, મૂળ કાપોદરા અંકલેશ્વર રહું છું અને ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનનો ઉપપ્રમુખ છું. આ વિસ્તારની અંદર જે કમિટી મેમ્બર છે, મકસૂદભાઈ લાલ છે, ઇબ્રાહીમભાઈ સફારી, મેહુભાઈ રાવત, મહિનાભાઈ, બરકતભાઈ, ભાણાભાઈ અને ભાઈ અસલમભાઈ, સરફરાજભાઈ, આ બધા અહીંના જે વિસ્તારના લોકો છે એ લોકોના મનમાં એક ખ્યાલ આવ્યો કે આપણે એક મુસ્લિમ સમાજની એક પ્રીમિયર લીગ જેવું રમાડવું જોઈએ, જેનાથી છોકરાઓ અલગ અલગ ગામના તાપીથી નર્મદા અને ઘોલવડે ઉમેરેલું છે એની વચ્ચેના જેટલા બી મુસ્લિમ પ્લેયર્સ એક જોડે આવે, ભેગા થાય અને એકબીજાને ઓળખે, પોતાનું ટેલેન્ટ બતાવે અને જે છોકરાઓ સારું રમશે એ આ ટેલેન્ટને આપણે જે તે જિલ્લાઓને લાગુ પડશે એ રીતે એમને પ્રમોટ કરીશું, એ પોતાનું ટેલેન્ટ બતાવે. અને મેઇન આની અંદર અમને જે ખાસ સપોર્ટ કરે છે એ કેનેડાથી ઇસ્માઇલભાઈ બોબાટ રાજા, જે આ લીગમાં ઘણો ઇન્ટરેસ્ટ લઈને અમને સપોર્ટ કરે છે. એમણે દરેક ક્રિકેટની અંદર સ્પોન્સરોની બહુ જરૂર પડે છે. ઇસ્માઇલભાઈ રાજાએ ત્યાંથી મહેનત કરીને આ લીગને સફળ બનાવવામાં ખૂબ મહેનત કરી છે અને 8 ફ્રેન્ચાઇઝી અલગ અલગ વિસ્તારની લીધી છે. ખેલાડીઓ ચિઠ્ઠીના માધ્યમથી લેવામાં આવશે અને લઈ રહ્યા છે અને એક સારું ક્રિકેટ રમાય અને જે હિડન ટેલેન્ટ છે એ ટેલેન્ટ બહાર આવે અને એને ઉપલા લેવલ પર એક પ્લેટફોર્મ પર લઈ જવાના હેતુથી આખી ટીમ ભેગી થઈ છે. આ એક ટીમ કોમ્બિનેશન છે, ટીમ વર્ક છે અને એઓએ મને મારા અનુભવને લઈને એ લોકોએ મને ઇન્વાઇટ કર્યો. એઝ એ એડવાઇઝર હું એમની જોડે જોડાયો અને આ લીગને અમે લોકો રમાડી રહ્યા છીએ અને એક સારી રીતે આ લીગ રમાડીશું અને છોકરાઓને પ્રમોટ કરીશું. અને ત્યારબાદ અમારો નેક્સ્ટ પ્લાન આંતર સમાજનો બી એક ટુર્નામેન્ટનો છે, જે મુસ્લિમ અને અન્ય સમાજના લોકોને ભેગા કરીને અમે એક લીગ રમાડવાનો બી અમારો આગળનો હેતુ છે, જે અમે પૂરો કરીશું. અને વખતો વખત આ લીગ સક્સેસ જેમ જેમ થતી જશે એની અંદર નવા નવા વસ્તુ ઉમેરો કરીને અમે આ લીગને આગળ લઈ જવા માંગીએ છીએ. એવોથી અમે એ હેતુથી અમે બધા ભેગા થયા છે અને આપ સૌનો સહકાર રહ્યો, લીગનો, ફ્રેન્ચાઇઝીનો, પ્લેયરોનો સહકાર રહ્યો તો ચોક્કસપણે આપણે આ લીગને એક યાદગાર લીગ બનાવીશું એવી મારે પૂરી આશા છે. થેન્ક યુ. આ વિસ્તારમાંથી તમને શ્રેષ્ઠ ખેલાડીઓ મળી શકે એવું ખાતરી ખરી? બસ એવું શ્રેષ્ઠ ખેલાડીઓ મળી રહે એવું તો આજે કોઈ કહી નહીં શકે, કેમ કે કોઈને ખબર નહોતી કે ઇખર જેવા ગામમાંથી મૂળા પટેલ નીકળશે. એ બી નાના આજુબાજુના ગામ જેવું નાનું ગામ જ છે, ત્યારે કોઈને એવી આશા નહોતી કે મૂળા પટેલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચશે. પણ એની ધગાસ, એની મહેનત, એને પ્લેટફોર્મ મળે તો ધીરે ધીરે ભાઈ ઇન્ટર